પહેલી તારીખે બયાન કરી હતી કે આજે એનું પ્રેક્ટિકલ
નમૂને અમલનો દિવસ આવી ગયો છે કે અત્યાર સુધી તો ઇમામ બારગાહમાં આપણે ભેગા થઈ કરબલાની સિર્ફ આઝાદારી અને માતમ નહોતા કરતા બલકે પોતાના નફ્સની સાથે જિહાદ કરતા જે પ્રમાણે 10 દિવસ સુધી કરબલાનો મેદાનનો અસાબો અનસાર મઝલૂમે કરબલાની સાથે હતા ઇબાદતના એવી રીતે મશગુલ કે જાણે મદ માફીઓ કેવી રીતે આપસમાં જ્યારે મદના પુલાના બાજુઓ બિન વિનાહટ કરતી હોય એવી રીતે રાત્રે તકબીરને ઇબાદતોની નમાજ 10 દિવસના બાદ અહલે બૈત અથાર અલે સલાત વ સલામ ઇમામ હુસૈન અલે સલામના કયામને મિશનને લઈ કરબલાની ગુફાને ગુફાની શામની તરફ રવાના કેટલી જિમ્મેદારીની સાથે કે વારસદારોનો માથા ઉપર સાયો નથી ઓલાદોની ઓલાદ જે ખોળા મહાદી એમનું બલિદાન અને કુરબાની અપાઈ ચૂક્યું છે ખોળાઓ ઉજળી ચૂક્યા છે ઘર વિરાન થઈ ચૂક્યા છે તે છતાંય પોતાના દરેક વાજિબાત અને મુહર્રમાતને ધ્યાનમાં રાખી આ કયામે ઇમામ હુસૈન અલે સલાત વ સલામ લોકો સુધી અત્યારે આપણા સુધી પહોંચાડે એજ પરિસ્થિતિ હતી જો આપણા સાથે છે તે 10 દિવસ સુધી આપણે આપણા નફ્સની સાથે જિહાદ કર્યો હકીકત કોઈ ઈમાન બારગાહના બહાર પગ મૂકવા પહેલા આપણે જરા વિચાર કરવાનો છે કે એવું તો નથી કે કરબલાના બહેતરીન અખલાકના આભૂષણ મે ઈમામ વાળાનું મૂકીને આવી ગયો હો કેમ કે અત્યારે મારે દુનિયા સુધી ઈમામ હુસૈન અલી સલામના કયામે પહોંચાડવાનો છે દુનિયા સુધી મને ઈમામ હુસૈન અલી સલાત વ સલામને સમજાવવાનો છે પણ જ્યાં સુધી હું પોતે નહીં સમજીશ ત્યાં સુધી હું બીજા લોકોને નથી સમજાવી શકું કેમ કે કરબલા એ મરકઝી ઇબાદતનું નામ છે કે જેનાથી ઇન્સાન ઉબુદિયતની મંઝિલો પસાર થાય કરબલા એ મારિફતનું નામ છે કે જ્યાંથી મોટા મોટા ઇરફાન નીકળે છે કરબલા એ અખલાકનું નામ છે કે જ્યાંથી ઉસ્વે હસન પેદા થાય છે ફક્ત એટલું જાણી લો છો કે ઇમામ હુસૈન અલી સલાત વ સલામે કરબલાનો મેદાન કોઈ એવું શું કરી નાખ્યું કે અલ્લાહ બધી વસ્તુ એના ઉપર કુરબાન કરવા તૈયાર છે ક્યારે કોઈ ગુનેગારને માફી નથી એની આઝાદારીનું બરકત જુઓ એને એક ગ્લાસ પાણી પીવડાવવાની બરકત જુઓ બસ બહાનું ગોતે કે કોઈ પણ જરિયાથી ગુનેગાર ઇમામ હુસૈન અલી સલાત વ સલામથી મુતવસ્સિલ થઈ જાય આ એવો બહેતરીન નજાતની કશ્તી છે કે જેને ડૂબતા બચાવી છે તહેરાનના અંદર જે પ્રમાણે આઝાદારી કહી છે એ પ્રમાણે ગરીબ લોકો ઇમામ હુસૈન અલી સલામની આઝાદારી કરવા માટે પોતાના ખિસ્સામાંથી જે કંઈ પૈસા ખરીદું કાઢીને આઝાદારીના પૈસા દીધા હતા પણ એમને જેટલા આઝાદારી માટે પૈસા જોઈતા હતા એટલા આઝાદારીઓ પૈસા નહોતા એમણે સારા મુદ્દામાં આવતો એક માણિકને માણસને કહ્યું કે ભાઈ અમારે ઇમામ હુસૈન અલી સલામ વ સલામની આઝાદારી કરવી છે તો તારે કંઈ પૈસા મંડાવવા છે એ બંને ખુદાએ પોતાના શીશાને પોતાના કાચની નીચે ઉતાર્યું અને ચેક બુક બહાર કાઢી અને એને કહ્યું કે સીધા તમારે જેટલા પણ પૈસા લખવા હોય ચેક બુક પર તમે લખી એટલે આ લોકો બિચારા વ્યાધીમાં એમ કે વધારે કેમ લખીએ કેમ કરીને વધારે લખીએ પણ એ લોકો એમને જેટલા પૈસાની જરૂરત હતી ચેક બુક ના અંદર પૈસા લખી નાખે એ પોતાના અંગૂઠાને એ જગ્યાએ રાખ્યો જેના ઉપર રકમ લખેલી હતી કે મને ખબર ના પડે કે આઝાદારોએ કેટલા પૈસા મંડાવ્યા છે કેટલા પૈસા લખ્યા છે અને એને પોતે સહી કરી નાખી સહી કરીને ચેક ફાડીને ત્યાં આ લોકો બિચારા ખુશ થઈ ગયા ઇમામ હુસૈન અલી સલાત વ સલામની આઝાદારી કરી લીધી ખબર નથી કે આનો તો તહેરાનનો અવાજ છે બીજા દિવસે એ ગરીબોના ત્યાં મજલિસ હતી એ જ મજલિસમાં જોયું તો એ જ પૈસાવાળો વ્યક્તિ દરવાજાના બાજુમાં બેઠેલો છે બધાય ભેગા થઈને ગયા કે કે તમારો હિસાબ છે કે તમે ઇમામ હુસૈન અલી સલામના આઝાદારીનું આટલું બધું કામ અમોને મદદરૂપ થયા એ રોતા રોતા હાથોને જોઈને શું કહ્યું કે મારું ચેક તમને ખબર છે કેટલું મોટું કામ આવે તો મને કેમ શું થયું
કેમ કે જ્યારે ચેક આપીને ગયો મને તો કઈ ખબર નથી, રાત હું જયારે સૂતો તો મેં જોયું નેશન નું મેદાન છે અને દરેક ના નામે આમાં તેના હાથમાં આપવામાં આવે છે. જયારે મારા નામે અમારો વારો આવ્યો તો ઈમામ હુસેન અલી સલામ દરેક ના નામે અમારને જોતા હતા, એના બાદ આપતા હતા. મારા નામે અમારને જોયા વગર ઈમામ હુસેન અલી સલામ આપી દીધું. તો મલાઈ કહે કહ્યું કે મોલા હુસેન જરા એના નામા નામે અમારને તું જોઈ લ્યો. કહ્યું કે એને મારી ગઝાદારી કો જોયા વગર ચેક ઉપર પૈસા કે સહી કરીને આપી. હું કેવી રીતે એના નામે અમારને
કે જ્યારે અનંતની સદાઓ ઉલટ થવા લાગી તો ગુરેય હમદાની ત્રણ માણસોને લઈને નહેરે ફુરાત ઉપર ગયા અને જે ઓળખીતો સિપાહી હતો એને સમજાવી અને મનાવી અને નહેરે ફુરાતથી મશકોમાં પાણી ભરીને ખેમા સુધી લઈ આવ્યો. કેટલી તરસ હશે હજી જો યાદ કરજો કે બાળકોએ જો પાણીના મશકને જોઈ તરત જ મશક ઉપર ઉમટી પડ્યા. મશક હાથમાંથી છૂટી ગઈ ને જમીને કરબલા ઉપર પડી ગઈ, ઢાંકો ખુલી ગઈ, બધીએ પાણી કરબલાની જમીન ઉપર વેરાઈ ગયું. ચાલો સુધી જો મુસીબત અને કયામત, નાના નાના ના બાળકો જયારે પાણી ભરી ગયું તો પોતાના હોઠને કરબલાની કે ભીની માટી ઉપર રાખી દેતા. ક્યારેક તરસનો અહેસાસ થાય તો ઇન્સાન સમજી શકે કે કરબલામાં કેટલી મોટી મુસીબત હતી. અશરી અશુર કે ઇમામ હુસૈન અલી સલાતુ સલામ પોતાના સહાબીને ભેગા કર્યા અને કહ્યું કે મારા સહાબી જો યાદ રાખો મારા ઉપર જાન કુરવા વાળા મારા મુબીકો આ લોકો મારા ખૂનના તરસા છે, તમે મને છોડીને ચાલ્યા જાઓ, અગર તમને શરમ આવતી હોય તો હું લફજીને પણ ખામોશ કહી દઉં. જેવી પાછી લફજીને સળગાવવામાં આવી તો મજલૂમે કરબલાના ચાહવા વાળાઓ કે લફજીના આજુબાજુ બેઠેલા કમરે બની હાશીમે કહ્યું કે મોલા અગર આવી હજાર જાન અમોને ખુદા ઇનાયત કરે તો અમો તમારા પર હજાર જાન કુરબાન કરી દઈશું. તેના બાદ જ્યારે આ કાફલો વિખરાઈ ગયો હબીબ ઇબ્ને મઝાહિર રાતના સન્નાટામાં આહિસ્તા આહિસ્તા ખૈમાના પાછળના ભાગમાં ચક્કર મારી રહ્યા હતા. અચાનક એમના કાનનો અવાજ આવી જનાબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના ભાઈ હુસૈનને કહી રહ્યા હતા કે ભૈયા હુસૈન, અરે તમે તમારા સહાબીઓને ચેક કરી લીધા કે નથી કર્યા? એવું ન થાય કે કાલે કરબલાના મેદાનમાં આ બધા ભાગીને ચાલ્યા જાય. હબીબ ઇબ્ને મઝાહિરથી ખમાણ લઈ એ પોતાના સહાબીઓ અને દોસ્તોના દરમિયાન આવ્યા અને કહ્યું કે દોસ્તો, અરે દોસ્તો, જનાબે ઝૈનબ ફાતિમાની દીકરીને હજુ સુધી આપણા ઉપર યકીન નથી. હરેક સહાબી પોતાના ગળા ઉપર તલવાર રાખી દીધી અને કહ્યું, શહેજાદી, અરે આની હજાર જાન અદા કરવામાં આવે તો આપના કદમો ઉપર હજારો હજાર જાન કુરબાન કરી દઈશું. પણ શહેજાદી, ક્યારે પણ અમો અમારા મોલા હુસૈન કરબલાના મેદાનમાં તકો તનહા નહીં છોડીશું. અજી તો રાતનો સન્નાટો વધવા લાગ્યો એટલા સુધી કે નાબે હિલાલ બિન નાબે ની ઇમામ મઝલૂમે કરબલા લઈને કરબલાના મેદાનમાં ચાલ્યા અને રાતના સન્નાટામાં એક જગ્યાએ લઈ ગયા કે મોલા કેમ થોભી ગયા? કેમ કે તને ખબર છે કે અહીંયા અમારા લાલ કાસિમના બદનના ટુકડે ટુકડા થશે. એ હિલાલ, આ એ જગ્યા છે કે જ્યાં અમારા કડિયર જવાન અલી અકબરના છાતી ઉપર વાલો લાગશે. એ હિલાલ, આ એ જગ્યા છે કે જ્યાં અમારો ભાઈ અબ્બાસના બંને બાજુ અને કલમ કરવામાં આવશે. એમ કહેતા કહેતા હિલાલ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક જગ્યાએ લઈ ગયા અને
चक्कर काटी रहा था। एक बीवी आहिस्ता आहिस्ता खेमा मुड़ी नहीं हटी। अजी जो जनाब ने अब्बास अलैहि सलाम ने खेमा ना पासे गया ने कहियो के दीदी ऐ शहजादी अरे शु कारण से कि तब अब्बास ने हया की मौत के लिए रड़ी रहया सो। कहियो के है अब्बास जब खेमा मु आओ अब्बास खेमो ऊंचो करो तो शु जोयो जरा मैं उम्मे कुसुम में देला हता। Yeah.
Yeah.
લઈ આવ્યા ને કઈ બાબા અરે મારા પાણી પાણી પૂરાવી ને લઈ આવ્યા દોડીને જનાબ હુસૈન પાસે ગયા કે રબાબ કે હજુ બતાવો કોણ છું કયું કે તમે મારી શરીકે હયા